હલો બાળકો, કેમ છો? મજામાં? ટાઈમ ટેબલ પ્રમાણે આજનો આપણો વિષય છે ગુજરાતી. ગાલા, સ્વાધ્યાય, પોથી, કલરવ, ગુજરાતી, પર્યાવરણ, ધોરણ એક. ચલો આમાં કાવ્ય સાત ખોલો. આવી સ્વાધ્યાય પોથી ખોલવાની છો બકા. જુઓ, ગયા પિરિયડમાં મેં તમને પ્રશ્ન 8 જોડકા બનાવો, આ જોડકા આપણે બનાવ્યા હતા ત્યાં સુધી આપણે શીખી ગયા. ચલો નવા પેજે જો પ્રશ્ન નંબર 9 વાંચો. અહીં સરસ મજાનું આ ચિત્ર આપ્યું છે. ચિત્ર ઉપરથી આ સરસ મજાનું કાવ્ય જેવું છે. જુઓ, ચકલી આવ દાણા ચણ, ચકલી મને ગમે છે. જો શું કે છે કે ચકલી તું અહીં આવ અને આ દાણા ચણ, મને ચકલી બહુ જ ગમે છે. જો આ છોકરી છે ને, ઈ આ ચકલીને કહે છે કે તું અહીં આવ અને આ જો ઝીણા ઝીણા અહીંયા પડ્યા છે ને આ બધા દાણા. જો ચકલીને દાણા નાખે છે ને છોકરી, અને ચકલી ચણે છે. આ છોકરી કહે છે કે આ ચકલી દાણા ચણે ઈ મને બહુ જ ગમે છે. હવે શું કીધું છે? કાબર આવે કલબલ કરે, કલબલાટ મને ગમે છે. જો આ રે કાબર, જોઈ આ છોકરી એવું કે છે નાની નાની તમારા જેવી, જો કે આ કાબર તું અહીંયા આવ, તું તારો કલબલાટ કર, એ મને ગમે છે. ટીના આવ લપસને પર લપસ, લપસનેથી લપસાય. શું કે છે? જો આ ટીના કે છે કે ટીના તું અહીંયા આવ અને આપણે આ લપસ્યામાં લપસણીથી લપસી, અને આપણે લપસ્યામાં કે છે કે લપસી જવાય છે. પેલી ચમચી છે દિયા ચમચી આપ, ચમચીથી ખવાય. શું કે છે કે અહીંયા એક ચમચી છે અને ચમચીથી ખવાય છે. પેલી લાકડી છે દેવ લાકડી લાવ, લાકડી દાવ કર. શું કે છે કે એ દેવ પેલી લાકડી પડી છે. જો આ લાકડી આ દેવ છે, કે છે કે લાકડી લાવ અને આ લાકડીથી ઘણા બધા દાવ પણ કરી શકાય છે. શું કે છે? ચિરાગ લખે છે વિરલ ગણે છે, ચિરાગ અને વિરલ ભણે છે. શું કીધું? કે આ રહ્યો ચિરાગ. જો ચિરાગ લખે છે, જો અહીં લખે છે ને, અને આ વિરલ આ ચોપડા ગણે છે. એટલે કે છે કે ચિરાગ અને વિરલ ભણે છે. કેવું સરસ છે જો આ ચિત્રમાં આપણે જે અંદર આવ્યું એ બધું જો. અહીંયા ચકલી દાણા ચણે છે, કાબર કલબલાટ કરે છે, અહીંયા બે લપસ્યા ખાય છે, આ છોકરો જો અહીંયા દાવ કરે છે લાકડીના, ચિરાગ ભણે છે, અને આ વિરલ આ ચોપડીઓ ગણે છે, હે ને. હવે જો પ્રશ્ન નંબર 10. અહીંયા તમારે આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા કે આંગળી ફેરવવાની. અહીંયા બધા શબ્દ વાક્ય અક્ષર પર આપણે આંગળી ફેરવવાની છે. એક નંબરથી બે, એક બે ત્રણ, જેમ એરા છે અહીંયા આપણે આંગળી ફેરવશું. શું કીધું છે? જો લ લખોટીનો લ, તો લખોટીનો લ આપણે કેમ કરશું? અહીંયા એવી રીતે શીખ્યું છે. તો જો આ એક ઉપરથી આ એરો છે, આમ લ લખોટીનો લ, પછી આ ચાર છે ને, તો અહીંથી પાછા 5 આગળ આમ લઈ જવાનું, પછી આ એરો જોયો નીચે ફેરવવાનો છે, નીચે આવવાનો, અને આ લ લખોટીનો લ. પછી શું કીધું છે? ટ ટમેટાનો ટ, તો ટમેટામાં પણ એવું જ છે. જો આ 1 2 3 4 અહીંયા એરો છે ને, જો આ એરા સુધી આપણે આ ત્યાં આંગળી ફેરવાનું, કે આ 1 2 3 4 5 ટ ટમેટાનો ટ, ટ ટમેટાનો ટ. પછી આ શું છે? ચ ચકલીનો ચ છે ને, તો એમાં પણ જો 1 2 3 4 એવી રીતે આપણને અક્ષરો લખ્યા છે અને એરો કર્યો છે, એરા પ્રમાણે જ આપણે આંગળી ફેરવવાની, કે ચ ચકલી નો ચ, પછી ઉપર લઈ જાઓ, પછી નીચે લાવી, પછી આમ ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ. હવે શું કીધું છે? ખ, તો ખ ખમીસ ન ખ. જો એમાં પણ 1 2 3 4 5 6 અને 7 સુધીના આપણને અક્ષર લખવા આપ્યા છે અને આપણે આ એરા પ્રમાણે આંગળી ફેરવવાની છે, કે ખ ખમીસ નો ખ, ખ ખમીસ નો ખ, ખ
ખમીસ નો ખ. અહીંયા આપણે આવી રીતે તમે પણ આ લ લખોટીનો લ, ટપાલીનો ટ, ચકલીનો ચે અને ખ ખમીસનો ખ એવી રીતે આંગળી ફેરવજો એટલે તમને વળાંક વાર્તા આવડી જાય. ચલો અહીંયા હું તમને આપણો આ પિરિયડ પૂરો થાય છે. આપણે હવે નવા પિરિયડમાં, હવે આવે પછીના પિરિયડમાં હું તમને આગળનું પેજ એટલે કે પ્રશ્ન નંબર 11 શીખડાવીશ. ચલો બેટા બાય.